तुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचु ચરણોમાં આવીને
તમે પણ એમાં ભાગ લઈને એમાં પાક લઈને આજના ઇતિહાસ 5 તારીખે રવિવાર 2017 ના રોજ તમે પણ એના સહભાગી બની અને અમારા ઉપર તમે પ્રેમ બતાવ્યો અને દાદા ઉપર પ્રેમ બતાવ્યો તો આજના ભરે દિવસને આપણે વધાવીએ છીએ, આનંદ કરીએ છીએ. તો ફરીથી વાત કરું કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આ મંદિરનું જે નિર્માણ અને મંદિરનું જે કાર્ય એ બહુ સરસ મજાનું ચાલ્યા જ કરે છે. યજ્ઞ બહેનો પણ કરે છે, ભાઈઓ પણ કરે છે, લગ્ન માં બહેનો પણ આવે છે, ભાઈઓ પણ. 5000 એક ફી રાખી છે. મોરબી વાળા સાહેબે કીધું અમને થોડી કેજો તમે શું ફી દો છો. અને યજ્ઞની અંદર અમે જે છે કઈ કહેતા નથી, પણ છતાંય સામાન્ય રીતે શાંતિ યજ્ઞ હોય તો 501 રૂપિયા, વાસ્તુ યજ્ઞ હોય તો 1100 રૂપિયા, સંસ્કારમાં 50 રૂપિયાના પુસ્તક અને બાકી જે પૂછ પડાવે એમાં કાંઈ ફી નું નહીં. ફી કોઈમાં નથી, કદાચ કોઈ 1 રૂપિયા મારી પાસે નથી તો કશો વાંધો નહીં. લગ્નની ફી નિશ્ચિત છે, કારણ કે આપણે એમાં હોલ, ખુરશીઓ, માંડવો અને બધી વસ્તુઓ, બ્રાહ્મણ બધું આવી ગયું. અને બધાને પુસ્તકો તો આપીએ છીએ. સાહેબે હમણાં પુસ્તકની પણ ત્યાં સાહેબ મને વાત કરી કે થોડું ઢીલું થઈ ગયું છે વેચાણ, તો એના વિશે હું કાર્યક્રમને સક્રિય કરવાના છીએ. તમે સક્રિય તો આપણે છીએ જ, છતાંય જેટલું હતી વધે એટલું વધારીએ આપણે. તો એ યજ્ઞના 5001 અને 1000ના પુસ્તકો આપણે લગ્નની અંદર, યજ્ઞની અંદર 100 રૂપિયાના પુસ્તકો કમ્પલસરી, સંસ્કારની અંદર 50 રૂપિયાના પુસ્તકો કમ્પલસરી, એટલે એ જરૂરી છે. બાકી તમે ફી જેટલી આપો, બાકી લગ્નની ફી લખી છે 5100, એમાં બધું આવી ગયો અને 1000 પુસ્તકો અને હોશે હોશથી અને તારીખો લીધે જ રાખે છે અને ખૂબ લગ્નો થાય છે અને લગ્ન 295 હમણાં રાજુભાઈ પોતે રજીસ્ટર રાજુભાઈ વસાવે છે 295 અત્યાર સુધી આપણે યાદ સરસ. તો હવે જે સજ્જન શ્રદ્ધા તો આપણે હતી, પૃથક પ્રજ્ઞા હતી, છતાંય આપણે એને સુંદર અને ભવ્ય રીતે તૈયાર કર્યો. તો અમે લોકોએ નક્કી કર્યું કે અમારા કાર્યક્રમમાંથી કોઈ એને કીધું હું 40000 આપીશ, પણ જેવું તેને સંકલ્પ કર્યું, નામ આપણે બાપભાઈએ કીધું તે કઈ ખર્ચો છે હું બેઠો જ છું અને બાકી ઘટે તો અમે બેઠા છીએ. તો આવું સરસ મજાનું સરસ રહેશે પરિજનો એ સંગઠન વિશે સમજાવો છો અને ખરેખર સંગઠન નો અમે અમલ કરીએ છીએ, સંગઠનની તમારી વાર્તાઓ સાંભળીએ છીએ, તમારી પાસેથી પ્રેરણા લઈએ છીએ અને જે છો તમે પ્રેરણા અમારા સ્ત્રોત છો અને અમે એ પ્રેરણાને વધારીએ છીએ. અને જે અત્યારે આપણે સંકુલ જોઈ રહ્યા છીએ એ અતિ ભવ્યમાં ભવ્ય થતું જાય છે અને થતું રહેશે. તમારા આશીર્વાદ, પરિજનોનો પ્રેમ, પરિજનોનો સહયોગ અને પરિજનોનો ઉત્સાહ અમારી સાથે છે તો અમને ક્યારેય વાંધો આવવાનો નથી. અને આ જે છે હજી એનો સંકલ્પ છે કે આની ઉપર હોલ બનાવવાનું છે, હજી વરરાજા માટે રૂમ બનાવવાનું છે, હજી ઘણી બધી યોજનાઓ છે, એ થતી રહેશે, ચાલુ રહેશે. આપણો સહયોગ તો છે જ અને આપણા સહયોગથી અમે આગળ આવ્યા છીએ. તો આપણા સહયોગ માટે, તમારા સહયોગ માટે, તમારા ઉત્સાહ માટે અને તમારા આ જે અતિ પરિશ્રમ અને તમારી કર્તવ્ય નિષ્ઠા માટે એકવાર તમારા માટે તાળીઓ પાડીએ. ચાલો તો હવે હું આપ સૌનો અત્યારે પધારે ઉપસ્થિત તમામે તમામ મહેમાનોનો, દેવીઓનો, ભાઈઓનો, બહેનો, તમામે તમામ નાની દીકરીઓનો, દીકરાઓનો, તમામે તમામ અતિથિઓનું હું હાર્દિક સ્વાગત કરું છું અને એના બધાને તમારા ચરણોમાં હું મારું નમન કરું છું અને હું અતિથિઓને કહું કે તેઓ પોતાનું પરિચય આપે અને આગળની જે કાર્યવાહી છે એ આપણા પ્રજ્ઞા સાહેબ ચલાવે. તમે મને શાંતિથી સાંભળ્યું, જેવું હતું આપણું હતું, તમારો હતો, હું જેવું હતું મેં આ તમારી આગળ રજૂ કર્યું, તો કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. તમે શાંતિથી શાંતિ મારા દેવગુરુદેવ
આજે આપણે આપણા શ્રદ્ધા નિષ્ઠા જે કેન્દ્ર છે માતાજી વેદ માતા દેવ માતા વિષ્ણુ માતાના શિક્ષણ સંરક્ષણમાં આજે એની પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને દ્વારા જે કોઈ આમંત્રિતો છે એ અહીંયા ઉપસ્થિત છે એ પૈકી અંતર મહાનુભાવો દરેક ભાઈઓ બહેનો દરેકને અખી પી શકાય તેટલી વાર શક્તિકો હરિદ્વાર વખતે હાર્દિક નમસ્કાર પ્રણામ દરેક અહીંયા જાજી વાત આપણે નહીં કરીએ પણ 28-29-30 ઓક્ટોબરના રોજ મથુરાની અંદર જે પ્રાણવાદ કાર્યકર્તાઓની શિબિર તેમાં આપ સૌની હાજરીમાંથી વિશાલને થયું કે આ કાર્યક્રમમાં આવ્યા છીએ તો થોડો સંધિ શાંતિ અહીંયા કોઈ ત્રીસ આપવાની વાત નથી કારણ કે મારી વ્યક્તિગત કોઈ લાયકાત પણ નથી મોકલીશ માણસ છું તમારી જો સામાન્ય શિક્ષક તરીકે મારી કોઈ લાયકાત નથી સંદેશાવાહક તરીકે ચોક્કસ થોડી વાત કરી છે તો યોગ ગણો સંજોગ ગણો જે ગણો છે 5 નવેમ્બર આજની તારીખ અમારા જીવનમાં એક યાદગાર તારીખ બની જાય છે 5 નવેમ્બર 2007 રોજ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ પુસ્તક મેળો બ્રહ્મભોજની અંદર ભાવનગર દ્વારા ભાવનગર શહેરમાં આયોજિત થયો અને એમાં આખા ગુજરાતની શક્તિપીઠોને આમંત્રણ આપવામાં આવ્યું અને મોટાભાગની શક્તિપીઠો ત્યાં પ્રેમથી આવેલા દર્શન કરેલા વ્યવસ્થા જોયેલી પ્રેરણા મેળવી ગુરુદેવ પાસેથી અને એ પ્રેરણા લઈને એ એક નાનો એવો દીપક છે એ ચિનગારી બની આખા ગુજરાતમાં આગથી તેમ ફેલાઈ ગયો અને 2007 થી આજની તારીખ 2017 5 નવેમ્બર આજે છે ફરી એક પુસ્તકાળાની પૂર્ણાહુતિ હતી તે દિવસે અને એ જ તારીખ આજે છે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આ 10 વર્ષની અંદર 137 પુસ્તક મેળાઓ આખા ગુજરાતમાં માધ્યમથી આપ સૌના આયોજનથી સહયોગથી સંવેદાનથી અંશદાનથી સંપન્ન થયા એક મહિનાનો એક પુસ્તક મેળો એવરેજ છે 10 વર્ષના 120 મહિના થાય 137 પુસ્તક પરંતુ એ પુસ્તક મેળાને 2015 થી ધીમે ધીમે બ્રેક લેવાની શરૂઆત થઈ ગઈ આપણા ઉપર પુણ્યશ્રી રામચંદ્ર આચાર્યજી ના બધા હાથ કહીએ સ્નેહ કહીએ આશીર્વાદ કહીએ જે કહી છે બધું છે અને આપણા ભરોસે 27 કરોડ રૂપિયાના ઓટોમેટિક પ્રેસ ની અંદર મશીનો લાવી ગોઠવેલા છે એક સમય એવો હતો 2007-8-9-10-11-12 કે લોકો સાપોમાં ફોકતા નહોતા આ સમય એનાથી ચિત્ર થઈ ગયો હતો વિપરીત આવ્યો છે અમે 28-29-30 મથુરા હતા પ્રેસમાં આંટો માર્યો એ મશીનો શું થાય એ મશીનો છે બેકાર પડ્યા છે ત્યારે આપ સૌ પોતે સાથે શ્રદ્ધા નિષ્ઠા અને સમર્પિતથી જોડાયેલા આપણે પ્રજ્ઞો છીએ બાપના અધૂરા કાર્યો કરવા એ દીકરાની નૈતિક ફરજ હોય બાપ જ્યારે ગેરહાજર થઈ જાય ત્યારે એની સંપત્તિ આપો આપણે માલિક બનીએ છીએ એમ એની ફરજો અને જવાબદારીઓ છે એ અદા કરવાની પણ કભા ઉપર આવે છે અને એમાં આપણે ક્યાંય ઉણા ન ઉતરીએ પોતેના કામમાં એટલા માટે એમ થયું થોડા વાત અહીંયા કરી લઈએ એ ભાવથી તમારી વચ્ચે વાત કરીએ છીએ તો તો એને આત્મશ્રદ્ધા નહીં ગણીએ એમને આપણે ક્યાંય પણ દ્રષ્ટિ સમજીએ ફક્ત દિલની વ્યથા અને લાગણી સમજી અને અનુકૂળતા હોય તો એને અમારો કોઈ પ્રયત્ન કરશો ફરીથી સમય એવો આવી ગયો છે ત્યાં જે વાત થઈ 3 દિવસની અંદર એક જ વાત થઈ છે કે ગુરુદેવની એક જ વેદના છે કે મને ઘરે ઘરે પહોંચાડવામાં મારા પરિજનો છે કાચા પડે છે
પરિણામે જે સમયે યુગ પરિવર્તનની પ્રક્રિયા અમલમાં આવી જોઈએ એમાં વિલંબ થતો જાય છે. 2000 ની સાલમાં યુગ પરિવર્તન છે એ થવું જોઈતું હતું, એની અનુભૂતિ આપણને થવી જોઈતી હતી. પરંતુ ક્યાંક આપણે આળસ, પ્રમાદ અને ક્યાંક આપણો વ્યક્તિગત લોભ, મોહ, અહંકાર, જે કંઈ ઘણી વાસનાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓ એને લઈને 2011 સુધી લઈ ગયા કે ગુરુદેવ જન્મશતાબ્દી સુધીમાં આ અહેસાસ થઈ શકે. 2011માં આપણે એમાં પૂર્ણ ઉતર્યા છીએ, એ આપણે બધાને સ્વીકારવું પડે. 2011 પછી 2026 સુધી દ્રષ્ટિ છે અને આપણા હાથમાં આજથી લઈને 9 વર્ષનો પૂરો સમય છે. આ 9 વર્ષની અંદર આપણે શું કરવું જોઈએ એ માટે થોડી વાત છે કે ગુરુદેવ મારી પાસે બોલાવે છે એ ભાવથી હું રજૂઆત કરીશ. મારી કોઈ વાત આમાં નહીં હોય, પણ એ તારીખ ફરીથી યાદ કરું છું. 2007માં ચૈતન્યજી અને પાંડેજી અમારા પુસ્તક મેળાનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે એમણે એમ કીધું કે બેટા, આ પુસ્તક મેળાથી સંતોષ માનશો નહીં, તમારે 108 પુસ્તક મેળા કરવાના છે. ત્યારે અમને 108નો આંકડો છે એ બહુ કઠિન વસ્તુ છે, એ સભ્ય મગજની અંદર ચૂકતો. કારણ કે ભાઈ ગુરુદેવનું કામ છે, આપનો આશીર્વાદ હશે, પુરુષાર્થ તમારો હશે, અમે પાછા નહીં પડીએ, આપ આશીર્વાદ આપો કે કાર્યક્રમ થઈ જાય. અને ગુરુદેવના આશીર્વાદથી, આપ સૌના સહયોગથી, આપ સૌના સમયદાન અંશદાનથી એ કાર્યક્રમો થઈ જાય. ફરીથી અમે 20 જણા ભાવનગરથી આ કાર્યક્રમમાં ગયા હતા મથુરા. રાત્રે બધા ગોષ્ઠી કરી, એમાં 12 બહેનો હતા અને 8 ભાઈઓ હતા. બધા એક સુરથી એક વાત કરી કે કામ કરશો તો એ ગુજરી જવા નથી અને નહીં કરીએ તો એ ગુજરી જવા નથી. આ શરીર મુઠ્ઠી રાખ થઈ જવાનું છે. સમય અત્યારે માંગ છે કે કામ કરી લો. તો આપણે ફરીથી શા માટે 108 પુસ્તક મેળા કરવાનું વિચારીએ નહીં અને એ નિર્ણય કરીને રાત્રે છૂટા પડ્યા ગોઠવી કરીને કે 2026 સુધીમાં ફરીથી ભાવનગર જિલ્લો છે 108 પુસ્તક મેળા આખા ગુજરાતમાં કરવાનો. આ 108 પુસ્તક મેળામાં અમારી કોઈ એક્સેપ્ટ નથી, અમારી કોઈ લાયકાતે નથી, કોઈ પાત્રતા નથી. વિચાર ચોક્કસ ગુરુજી આવ્યા છે અને અત્યાર સુધીમાં સંપન્ન થયા છે. પુસ્તક મેળા અમે કર્યા છે એવી વાત કરીને અમે અમારી જાતને નાની કરવા માંગતા નથી કે આપ સૌના સહયોગથી થયા છે. મગન બાપા ન બોલાવે કે ગણી તો પુસ્તક મેળો કરી ન હોય કે એ વ્યવસ્થા ન કરે, પ્રસાર ન કરે તો કામ થાય નહીં. આ ચોક્કસ હોતું છે. આવું દરેક જગ્યાએ છે. આખા ગુજરાતમાંથી જ્યાં જ્યાં પુસ્તક મેળો કર્યા છે ત્યાંથી આમંત્રણ આવ્યા છે, વ્યવસ્થાઓ ગોઠવાની છે, પ્રચારો થયા છે. અમે તો સાહિત્ય લઈ જઈએ છીએ. હા, પુસ્તક મેળામાં એક જ અગવડતા તરીકે મૂંઝવે છે કે સાહિત્ય વધે એનું શું કરવું. તો એ જવાબદારી અમે લઈ લઈએ છીએ. પછી એ સાહિત્યનો પાછો લઈ જશું, તમે ચિંતા કરો ને. અને એ રીતે એ પ્રવાહ સતત ચાલતો રહ્યો, પણ કોઈ કારણો છે અટકી ગયો. એટલા પુસ્તક મેળા દર વર્ષમાં થયા. એમાં સૌરાષ્ટ્રના વિસ્તારને યાદ કરીએ તો પોરબંદર છે, એમાં અમારા માધ્યમથી પુસ્તક મેળો થયો હોય અમારી યાદીમાં નથી. કોઈ બીજા કઈ જાય પહેર્યો હોય તો અમને ખબર નથી. રાજકોટ છે આખા સૌરાષ્ટ્ર સેન્ટર છે, આખા સૌરાષ્ટ્ર મેઇન કેન્દ્ર અને રીચર સિટી છે. સુખીમાં સુખી, પૈસાદારમાં પૈસાદાર શહેર છે, મોંઘામાં મોંઘો શહેર છે, એમાં પણ અમારા માધ્યમથી પુસ્તક મેળો થયો નથી. અમને આમંત્રણ મળ્યું નથી. બીજા કોઈ દ્વારા થયો હોય તો અમને ખ્યાલ નથી. આ 2 જિલ્લા એકદમ બ્લેન્ક છે, બાકીના તમામ જિલ્લાઓમાં લઈને અમે પુસ્તક મેળા કર્યા છે. આપણા સૌરાષ્ટ્રના 7 જિલ્લા છે અને 7માં 2 કોરા રહી જાય એ આપણા બધા માટે શરમજનક વાત છે એવું હું જાહેર રીતે કહું. શા માટે કે આપણા ગુરુદેવના શિષ્ય છીએ, કદાચ ત્યાં પરિવાર નથી તો આપણે વ્યવસ્થા ગોઠવી શકીએ. ત્યાં જઈને આપણે 5 સમય ત્યારે જઈને ત્યાં સ્થળ સમય નક્કી કરીએ, પ્રચારના કામ કરીએ અને વિસ્તારની પબ્લિકમાં ગુરુદેવનો વિચાર કરવા માટે પ્રયત્ન કરી શકીએ. પણ આવું થતું નથી, થયું નથી. હવે ત્યાંથી જે સંદેશ આપ્યો છે એ સંદેશમાં એવી વાત કરવામાં આવી છે, એકવાર પુસ્તક મેળો જેને લગાવી દીધો છે એ એમાં બેસી ગયા છે કે પુસ્તક મેળો લગાવ્યો એટલે અમે મોટો મીર મારી. અમે જિંદગીમાં ગુરુદેવ તો બહુ મોટું કામ કરી નાખ્યું અને એ